ત્યારમાં આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ પહેલા ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપાયો હતો. બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી ખાતું હરકતમાં આવ્યું હતું. ઉપલેટામાં જંતુનાશક દવા અને બિયારણના ખાનગી પેઢી વિક્રેતાને ત્યાંથી રાજકોટ SOG બ્રાન્ચે આ જથ્થો ઝડપી પાડ્યો હતો. ડુપ્લિકેટ બિયારણ જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા ધોરાજીમાં બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. અધિકારીઓ દ્વારા 6 દુકાનોમાંથી બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે જૂનાગઢ અને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. રોજ ધોરાજી ખાતે જંતુનાશક દવા બિયારણ તેમજ રાસાયણિક ખાતરના વિક્રેતાને ત્યાં ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતાઓને ત્યાં જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાએ નમૂના લેવા, એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે. અત્યારે 5 વિક્રેતાને ત્યાં મુલાકાત લીધેલ, 4 નમૂના લીધેલ છે. આનો મુખ્ય આશય કે હવે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિયારણની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલી છે અને છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે. જરૂર જણાએ એવી કોઈ અનિમિત્તે વિક્રેતાઓને ત્યાં હોય, સ્ટોક રજિસ્ટર છે, બિલબુક છે, એ જો કોઈ નિભાવેલ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને 10 દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્યારથી અમારા તરફથી લેખિતમાં એને સૂચના પણ આપવામાં આવે.